भरूच जिल्लामां भगवो लहराव छे। जिल्ला पंचायत, 8 तालुका पंचायत अने 4 नगरपालिका भारतीय जनता पार्टी ए कब्जे करी छे। त्यारे झगड़िया, वालिया अने नेत्रंगमांथी छोटो भाईनी बीटीपीनी टीमनो सफायो थयो छे। भरूच जिल्लामां 8 तालुका पंचायत, 4 नगरपालिका अने 15 वर्षथी जिल्ला पंचायतमां बीटीपी कोंग्रेसनुं जे गठबंधन हतुं तेने कचडी नाखीने स्पष्ट बहुमती साथे आ वखते भारतीय जनता पार्टी जिल्ला पंचायतमां सत्ता संभाळवा जई रही छे। 8 तालुका पंचायत अने 4 नगरपालिकामां भारतीय जनता पार्टीनुं शासन स्थापवामां आवशे। आम कहेवामां आवे के हालमां पेट्रोलनो भाव वधारो, सिंगतेलनो भाव वधारो, गेसना भावमां वधारो, असहनीय मोંઘવારી વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનો ભારે વિરોધ હોવા છતાં પણ મતદારો પાસે કોઈ ઓપ્શન ન હતા, સારા ઉમેદવારો ન હોવાની વાતો થતી હતી, ચર્ચા થતી હતી, તે વચ્ચે જ તેમણે ફરીવાર ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપવાનું નક્કી કર્યું હતું અને તેને લઈને જ તારીખ 28ના રોજ ભરૂચ જિલ્લાની 34 જિલ્લા પંચાયતની બેઠક, તાલુકા પંચાયતની એટલે કે 9 તાલુકા પંચાયતની બેઠકો અને નગરપાલિકાની 4 નગરપાલિકાની બેઠકો ઉપર જંગી મતદાન થયું હતું। અત્રે ઉલ્લેખ કરવા રહ્યો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક નવી સ્ટ્રેટેજી તૈયાર કરી કે જેમાં તેમણે મતદારો સુધી પહોંચવા માટે એક પેજ દીઠ એક પેજ પ્રમુખની નિમણૂક કરી હતી અને પોતે હાજર રહીને તેમણે નિમણૂક પત્ર આપ્યા હતા, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ મતદાર સુધી પહોંચી ગયા હતા। છેવાડાના ગામડાના અંતિમ ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને પેજ પ્રમુખ પહોંચ્યો હતો અને તેને લઈને તેમણે ભારે મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મતભેદ મનભેદ ભૂલાવીને પણ લાગી ગયું હતું અને ભારતીય જનતા પાર્ટીના જે તટસ્થ ટેકેદારો છે તેમણે પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ફરીવાર ભાજપને એક વખત આપણે ચૂંટીને મોકલીએ। ત્યારે ગઈકાલે કેજી પોલિટેકનિક કોલેજ ખાતે તેમજ તાલુકા મથક ખાતે મતોની ગણતરી કરવામાં આવી હતી। આ મતોની ગણતરીમાં એક પછી એક મતોના ગણતરી શરૂ થઈ જિલ્લા પંચાયતની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ સુપડા સાફ કરી નાખ્યા હતા। જાડેશ્વર અને પાલેજ જિલ્લા પંચાયતની બેઠક કબજે કરી હતી। ત્યારે પછી માત્ર કોંગ્રેસને નબીપુર બેઠક અને પંથરા બેઠક પર આભાર માનવો પડ્યો હતો। ત્યારે ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકો પૈકી તેમણે 22 બેઠકો કબજે કરીને બહુમત મેળવી લીધો હતો। બીજી તરફ વાગરા તાલુકામાં તમામ બેઠકો કબજે કરી હતી, માત્ર ભારતીય જનતા પાર્ટીની 16 પૈકીની 14 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર 2 જ બેઠકો પર આભાર માનવો પડ્યો હતો, એટલે કે 2 જ બેઠક જીતી શકી હતી। આમોદમાં પણ આવા જ હાલ હતા। આમોદ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવી હતી, એટલે કે કોંગ્રેસનો સફાયો બિલકુલ થઈ ગયો હતો। નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી ના શક્યો હતો, માત્ર અપક્ષે ત્યાં હવે વિપક્ષ તરીકે સાથ કરશે। જંબુસરમાં પણ તાલુકા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી એ કબજે કરી હતી અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો બીજી તરફ હાંસોટમાં પણ રોલ રોડલ ફેરવી નાખ્યો હતું, માત્ર 2 બેઠકો પર કબજે થયો હતો, બાકી તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી। ઝઘડિયામાં 15 વર્ષથી છોટુભાઈનું શાસન હતું, પરંતુ તે શાસનને તેમણે કચડી નાખ્યું હતું અને ત્યાં પણ કમળ ખીલ્યું હતું। બીટીપીની રિક્ષા અને ઘંટીનો ફૂક્કો બોલી ગયો હતો। વાલિયામાં પણ બીટીપીનો કચડી નાખીને કમળ ખીલ્યું હતું। માત્ર નેત્રંગમાં થોડીક સીટોથી ભારતીય જનતા પાર્ટી રહી ગઈ હતી, પરંતુ ત્યાં પણ બીટીપીનો સફાયો થયો હતો, એટલે કે 8 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા તેમજ 34 જિલ્લા પંચાયતની બેઠક પૈકી 25 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લામાં ભગવો લહેરાવી દીધો છે। અહીં કોંગ્રેસનો પણ મોટી સંખ્યામાં સફાયો થયો હતો। નગરપાલિકાઓમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની બેઠકોનો ગુમાવાનો વારો આવ્યો હતો અને આ વખતે છોટુભાઈએ ભલે એમ સાથે ગઠબંધન કર્યું હતું, પણ તેમના બીટીપીનું પણ જબરજસ્ત ધોવાણ થયું છે અને કદાચ આવનારા દિવસોમાં છોટુભાઈ વસાવા વિધાનસભામાં ઉભા રહેશે તો તેમને આમને ટક્કર આપવી મુશ્કેલ બનશે તેવું હવે ભરૂચ શહેર જિલ્લાની લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।